મિત્રો, તમે ભવિષ્યમાં ઉત્તમ ટેકનોક્રેટ બનવા માટેનો વિચાર કરી રહ્યા છો, હજી તો તમે માત્ર માધ્યમિક શાળામાં અભ્યાસ કરો છો, તેમ છતાં પણ મારે તમને આ વાત યાદ આપવી એટલા માટે જરૂરી છે કે ઉત્તમ ટેકનોક્રેટ બનવા માટે તમને અભ્યાસ તો સારો હોવો જોઈએ, તમારું પ્રાયોગિક જ્ઞાન પણ સારું હોવું જોઈએ, તમે નિષ્ઠાપૂર્વક કામ કરો એ પણ જરૂરી છે, પણ એની સાથોસાથ કેટલીક સ્કિલ વિકસાવવી પડે. અને આ સ્કિલ તમે જ્યારે ખરેખર ટેકનોક્રેટ ક્ષેત્રમાં જશો ત્યારે વિકસાવવાનો પ્રયત્ન કરશો તો તમે મોડા પડશો. તો તમે આ માધ્યમિક શાળામાં જ આ સ્કિલ વિકસાવવી જોઈએ. તો આજે હું તમને જે સ્કિલની વાત કરું છું એ સ્કિલ 8મી સ્કિલ છે, એટલે કે આત્મવિશ્વાસ વિકસાવવો. જીવનના ક્ષેત્રમાં, પ્રગતિના ક્ષેત્રમાં, વિકાસના ક્ષેત્રમાં જે વ્યક્તિનો આત્મવિશ્વાસ નબળો, પોતાનામાં વિશ્વાસ નથી, એવી વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકતી નથી. તો પછી ટેકનોક્રેટ તો એક એવું વિશાળ ક્ષેત્ર છે કે એમાં તો કેવી રીતે આગળ વધી શકાય. તો આ સ્કિલ તો વિકસાવવી જ પડશે. તો આ સ્કિલને વિકસાવવાની ભૂમિકામાં શા માટે? તો કે આત્મવિશ્વાસ જ આપણને ઊંચા આસન ઉપર લઈ જાય છે, તમને એક મહાન ટેકનોક્રેટ બનાવે છે. તમે જીવનમાં ટેકનોલોજીના ક્ષેત્રની અંદર ઊંચા આસને પહોંચો છો, અને આ સ્કિલ તમને એ લેવલમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો આ સ્કિલ કેમ વિકસાવવી? માત્ર સ્કિલ વિકસાવવી એ શા માટે જરૂરી છે એ પૂરતું નથી. કેવી રીતે વિકસાવવી? તો આ વિકસાવવા માટે તમારા ખાસ નિષ્ણાત શિક્ષકો, મોટિવેટરો, તમારા માતા પિતા કે તમારી જાતે કોઈને કોઈ રસ લઈ, અને હું થોડીક ટિપ્સ આપું છું, અને આ ટિપ્સને ધ્યાનમાં રાખી અને તમે તમારી સ્કિલનો વિકાસ કરી શકો. વિષયની આછેરી માહિતીને બદલે વધુમાં વધુ એ બાબત જાણવા માટેનો પ્રયત્ન કરો, કારણ કે આત્મવિશ્વાસ તો જ આવે કે આપણે માહિતી પૂરી જાણતા હોઈએ તો એ કરવાની અંદર કોઈ પણ જગ્યા ઉપર આપણને તકલીફ ન પડે, અને એને કારણે આપણો આત્મવિશ્વાસ વધતો જાય વધતો જાય વધતો જાય, અને નવો નવો આત્મવિશ્વાસ વધારે જન્મતો જાય. આપણે કેટલીક વ્યક્તિઓના ઉદાહરણો આપો કે જેણે આત્મવિશ્વાસને કારણે મોટી ફેક્ટરી કરી હોય, આત્મવિશ્વાસને કારણે અભ્યાસની અંદર ઊંચા સ્થાન ઉપર પહોંચ્યા હોય, આત્મવિશ્વાસને કારણે ટેકનોલોજીના ક્ષેત્રમાં એ મહાન વ્યક્તિ બની હોય. આવા અનેક ઉદાહરણો તમે વિડીયો દ્વારા, કદાચ પુસ્તકો દ્વારા અથવા તો પ્રવચનો દ્વારા પણ તમે એને આપી શકો અને તમે બતાવી શકો. સફળતાની પગદંડી એટલે દરેક તબક્કે આત્મવિશ્વાસ. માત્ર પરિણામના છેલ્લા તબક્કે આત્મવિશ્વાસથી કામ ન ચાલે. આપણે જે કાર્ય કરવાનું છે એ કાર્યની અંદર અનેક તબક્કાઓ હોય છે, અને દરેક તબક્કાની અંદર આપણો આત્મવિશ્વાસ જો હોય તો એક પછી એક તબક્કાઓ પૂરા થતા જાય અને છેલ્લે ઉત્તમ પરિણામ મળી શકે. આ વાત આપણા વિદ્યાર્થીઓને, આપણા સંતાનોને, આપણા તરુણોને આપવા માટેનો પ્રયત્ન કરો. મોટિવેશનલ વિડીયો બતાવો, આત્મવિશ્વાસ ધીમે ધીમે ક્રમબદ્ધ વધારો, કારણ કે મોટિવેશનલ વિડીયો એટલે કે જેની અંદર પોતાનો આત્મવિશ્વાસ ક્રમ પ્રમાણે વધતો જશે તો એને પોતાને કામ કરવામાં અથવા તો અઘરા કામ પસંદ કરવામાં પણ એનું મન તૈયાર થઈ જશે અને પૂરા આત્મવિશ્વાસ સાથે કામ કરશે. ક્યારેક ક્યારેક એણે પોતાનું કામ સારું કર્યું હોય, ક્યારેક પરીક્ષામાં સારા માર્ક લાવ્યા હોય,
ક્યારેક કોઈ પ્રશ્નનો સારો જવાબ આપ્યો હોય, ક્યારેક કોઈ ટેકનોલોજીની સારી વાત કરી હોય, ત્યારે એને બિરદાવો, એને સારી વસ્તુ ભેટ આપો, એના મનમાં બતાવો કે તે જે કર્યું છે પૂરી આત્મવિશ્વાસ સાથે કર્યું છે, અને જેને કારણે એને જે પોતાને કામ કરવા છે એની ઝડપમાં વધારો થશે અને ક્રમશઃ આત્મવિશ્વાસની ભૂમિકામાં પણ વધારો થશે. આત્મવિશ્વાસ વધારવા માટેની એક ઉત્તમ ભૂમિકાનો રસ્તો, સૌથી પહેલાં નાના કામ આપો, સરળ કામ આપો, જેમાં એને આવડી જ જતું હોય, સફળ કાર્યમાં થાય જ એવા નાના નાના કામો આપો, એમાં સફળતા પ્રાપ્ત કરે, ધીમે ધીમે ક્રમશઃ અઘરા અઘરા કામ આપતા રહો. આ આખી એક સિસ્ટમ ડેવલપ કરો. આ સિસ્ટમ માટે કયા કામ આપવા, કેવી રીતે આપવું, એનું આખું એક આયોજન કરો અને એ રીતે એને ધીમે 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 અઘરા કાર્યોમાં પણ વિશ્વાસ બેસે કે હું પોતે ખૂબ સારી રીતે અઘરા કામ પણ કરી શકું છું. એકવાર એને પોતાને ખાતરી થઈ જાય કે હું અઘરા કામ પણ સારું કરી શકું છું, એટલે કે એને અભ્યાસની જ વાતો કરવી પડે, કારણ કે અત્યારે તો ભણે છે, તો કે એને પહેલાં અમુક પ્રશ્ન સહેલા આપો, ધીમે 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 ક્રમશઃ અઘરા પ્રશ્નો આપો, એનાથી અઘરા આપો, અને આ રીતે એને એની હેબિટ અથવા તો સ્કિલ વિકસાવવા માટેનો પ્રયત્ન કરો. કેટલાક આત્મવિશ્વાસથી કામ કરતા અનેક વ્યક્તિઓ, જેમાં સમાજની વ્યક્તિ હોઈ શકે, કોઈ વૈજ્ઞાનિક પણ હોઈ શકે, કદાચ કોઈ સારા ઉત્તમ પ્રકારના ઉદ્યોગપતિ પણ હોઈ શકે, એની મુલાકાત લેવડાવો, એની સાથે ચર્ચા કરાવો કે એ પોતાના ક્ષેત્રની અંદર કેવી રીતે આગળ વધ્યા. એ કોઈ પણ કામ પસંદ કરે છે ત્યારે ખરેખર એનો આત્મવિશ્વાસ કયા લેવલનો છે, આ ચર્ચા બહુ અગત્યની બને છે અને આપણે બતાવી શકીએ. મિત્રો, હું એક બહુ સારી વાત કરવા માગું છું, અને એ વાત એ છે કે આપણને કેટલાક ટેકનોગ્રેડે આપણને એમ કીધું કે મારાથી આ થઈ જ શકશે, હું કરી જ શકીશ, મારામાં એ આવડત છે જ, હું કામ આત્મા લઉં એ થાય જ, આવા પ્રકારની વાતો આપણને કેટલાક ટેકનોગ્રેડ માણસોએ કીધી. હું નામ તો કેટલાક ના આપું, પણ રે ડોલ્બી, બહુ સારા ફાઉન્ડર્સ ડોલ્બી કંપનીના, એમણે બતાવ્યું કે મારાથી આ કામ થઈ શકશે અને એણે કરી બતાવ્યું. આવી જ વાતો અનેક ટેકનોગ્રેડ માણસોએ બતાવી. આપણા જ ક્ષેત્રની અંદર કોઈ સારા શિક્ષકો જેણે આવી કોઈ વાત કરી હોય એ પણ એને બતાવવાનો પ્રયત્ન કરો. આવી વાત ન જ કરો એને, ક્યારેક આત્મવિશ્વાસનો અતિરેક થઈ જાય, જેને ઓવર કોન્ફિડન્સ કહેવાય, એટલે કે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસનો અતિરેક, એની એક બાઉન્ડ્રી છે. એ બાઉન્ડ્રી કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક યુવાનો બહુ બિનજરૂરી વધારે પડતો આત્મવિશ્વાસ કેળવવાને કારણે એ કાર્યની અંદર રૂકાવટ આવે છે. તો એ આત્મવિશ્વાસનું લેવલ, એની કક્ષા ઊંચી થાય એ ચોક્કસ જુઓ, પણ એવી ઊંચી ન બને કે જેની અંદર એ અતિરેક થઈ જાય. અને આ વાત સમજવી એ તાલીમ આપનાર માટે ખૂબ અગત્યની છે, અને એ વાત આપણે સમજવી જોઈએ. આંતરમનને સજેશન આપવું પડશે કે મારામાં અખૂટ આત્મશ્રદ્ધા પડેલી છે, આત્મશ્રદ્ધા એ મારી તાકાત, આત્મવિશ્વાસ એને કારણે હું મારા જીવનમાં ક્યાંનું ક્યાં પહોંચીશ, મારી સક્ષમ તાકાત મારા પોતાના આત્મવિશ્વાસથી જ છે, હું કોઈ પણ કામ કરું ત્યારે મારો આત્મવિશ્વાસ જાગી જાય છે. અને આ રીતે આંતરમનને સવાર, સાંજ, રાત્રે પણ સૂચન કરવું જોઈએ. હજારો અને લાખો ગણો આ આંતરમન આપણને આગળ લઈ જવાનો પ્રયત્ન કરશે. કેટલાક ટેકનોગ્રેડ માણસોએ એવી કબૂલાત કરી છે
પ્રવચનો આપ્યા છે, વિડીયોમાં પણ વાતો કરી છે કે અમે જ્યારે માધ્યમિક શાળામાં હતા ત્યારે અમારો આત્મવિશ્વાસ અમને અમારા માતા પિતાએ જગાડ્યો, અમારા સગા સંબંધીએ જગાડ્યો, અમારા શિક્ષકોએ જગાડ્યો, અમારા આચાર્યએ જગાડ્યો. કોણે જગાડ્યો એ અગત્યની વાત નથી, પણ જગાડવો એ અગત્યની વાત છે. હાજીમ સાસાકી, એનઈસી કંપનીના સીઓ, ડેન વોર્મેન હોવેન નેટઅપ કંપનીના અધિકારી, ઓલી કાલાવોસો નોકિયા કંપનીના, મિત્રો આ બધા જ એક એવા મહાન વ્યક્તિઓ છે કે બહુ મોટી મોટી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપનીના સીઓ છે. અને એમણે બતાવ્યું છે કે અમારી સ્કિલ વિકસી. કઈ સ્કિલ? તો કે આત્મવિશ્વાસ. જીવનની અંદર આત્મવિશ્વાસ વિકસાવો અને મહાન બનો. આવી અનેક ટેકનોગ્રેડ માણસોએ આપણને વાત કરી. તમારો પણ આત્મવિશ્વાસ ઉત્તમ થઈ જાય એવી શુભ લાગણી વ્યક્ત કરું. પણ સાથોસાથ એક વાત યાદ આપવાનું ન ચૂકો કે જો આ વિડીયો તમને સારો લાગ્યો જ હોય તો તમે તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો અને અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરો. શા માટે સબસ્ક્રાઇબ કરવી? તો કે તમને હવે પછીના, કારણ કે માત્ર આ એક જ સ્કિલ વિકસશે તો તમે ઉત્તમ ટેકનોક્રેટ નહીં બની શકો. આ તો આઠમી સ્કિલ છે. આની પહેલાં અમે 7 સ્કિલ માટેના વિડીયો આપ્યા છે અને હવે પછી અમે 30-35 વિડીયો આપવાના છીએ. તો એ તમને નોટિફિકેશન મળે એટલા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો અને તમે આવા વિડીયો મેળવતા રહ્યો અને ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છા અને ધન્યવાદ.